કોસંબા પોલીસે માંગરોળ ગામમાં મીરા લુબ્રિકેટ નામના કારખાનામાં છાપોમારી બાયોડીઝલ બનાવતા ચાલતા કૌભાંડનો પર્દાફાશ કરી 65 લાખથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો હતો. કોસંબા પોલીસના પોલીસ કોન્સ્ટેબલ હિમાંશુભાઈ રશ્મિકાંતને બાતમી મળી હતી કે માંગરોળ તાલુકાના ધામદોડ ગામની હદમાં આવેલા મીરા લુબ્રિકેટ નામના એક કારખાનામાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલ બનાવવામાં આવી રહ્યું છે. જે બાતમીના આધારે પ્રોબેશન પીરિયડના ડીવાયએસપી મયુરસિંહ રાજપૂતની સૂચનાના આધારે પોલીસે બાતમીવાળી જગ્યાએ રેડ કરી ત્યાં મોટા પ્રમાણમાં બાયોડીઝલ બનાવવાનું કારખાનું મળી આવ્યું. પોલીસે કારખાનામાં બનેલું બાયોડીઝલ અને અન્ય સ્થળે વેચવા માટે રાખવામાં આવેલ 3 ટેમ્પા 80,000 રૂપિયા રોકડા 10,000થી વધુ લીટર બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે મોડી રાત્રે બાયોડીઝલ ચલાવનારા કારખાનાના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.